Hello everyone, this is Mayank and I welcome you all in my session. Before I start my session, I would like to say thanks to all my subscribers and thanks a lot for watching this video. So, as you all can read, there is a title of this poem is No Man Are Foreign. So, this poem is written by James Kirkup, a poem which James Kirkup dwara likhai chhe. And let's understand this poem line by line without further delay. Remember, no men are foreign, no men are strange, no countries foreign. Beneath all uniform, a single body breathe, like ours. Ek jivan, James Kirkup, ek jivan ni baat kare chhe. Ke je jivan, der ek uniform ni niche chupayelu chhe. A jivan, uniform alag alag hoi shake. Pan alag alag uniform ni andar alag alag jivan nathi. Jivan ek aj chhe, ek aj swas chhe. The land our brother walk upon is earth like this, in which we all shall lie. જે જમીન ઉપર આપણે ચાલીએ છીએ એ જમીન ઉપર આપણા મિત્રો આપણા ભાઈઓ ચાલે છે. તો પૃથ્વી એક છે, એક શ્વાસ છે, એક પૃથ્વી છે. They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter starved. જે એક શ્વાસ સાથે બંધાયેલી પૃથ્વી છે, એક જીવન સાથે બંધાયેલી પૃથ્વી છે. આ પૃથ્વી પર રહેતા તમામ જીવ, તમામ મનુષ્યો જે છે, ધે ટુ અવેર ઓફ સન, તે બધા જ ને એક જ સૂર્યપ્રકાશ મળે છે, એક જ હવા મળે છે અને એક જ પાણી છે. સો વી ઓલ આર હેવિંગ સેમ વોટર, સેમ એર એન્ડ સેમ સનલાઇટ. આપણે બધાની પાસે એક જ પ્રકારનો સૂર્યપ્રકાશ આવે છે, એક જ પ્રકારની હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, એક જ પ્રકારનું પાણી આપણે પીએ છીએ. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ. અને જ્યાં શાંતિ સ્થપાયેલી છે ત્યાં જ આપણે દરેક વ્યક્તિ પોતાનું જીવન ગુજારી શકે છે અને સુખ શાંતિથી એનું જીવન જીવી શકે છે. અને જ્યાં લડાઈ છે, જ્યાં વિશ્વ જ્યાં યુદ્ધની વાત છે, ત્યાં ભૂખમરો જ છે. તો જ્યાં શાંતિ સ્થપાયેલી છે ત્યાં દરેક વ્યક્તિને ના જીવનમાં શાંતિના લીધે એના જીવનની અંદર રોટી, કપડાં અને મકાન તમામ જરૂરિયાત તેની પૂરી થાય છે. અને જ્યાં યુદ્ધની લાગણી છે ત્યાં માત્ર ને માત્ર ભૂખમરો છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. જેવી રીતે અહીંયા આપણે પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરીએ છીએ અને એ કામના બદલામાં જે મહેનતાણું મળે છે એને લઈને આપણે આપણું જીવનનું ગુજરાન ચલાવીએ છીએ, એવી રીતે દરેક જગ્યાએ પૃથ્વીના ખૂણે ખૂણે ઉપર જે પણ માનવજાતિ જ્યાં જ્યાં છે એ કામ કરીને મહેનતાણું મેળવે છે અને કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેવી રીતે આપણે ગુજરાન ચલાવીએ છીએ મહેનત કરીને, આ જ મહેનત સાથે એ લોકો પણ ગુજરાન ચલાવે છે. તો એક જ પૃથ્વી જેને આપણે જીવીએ છીએ, એક જ શ્વાસ જે આપણે સર્વે બધા જ લઈએ છીએ, એક જ સૂર્યપ્રકાશ, એક જ હવા, એક જ પાણી અને એક એ જ શાંતિ જે દરેક જગ્યાએ જો સ્થપાઈ હોય તો દરેકના જીવનની અંદર એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. જે આંખો આપણી પાસે છે જેને લઈને આપણે જાગીએ છીએ, જીવન જીવીએ છીએ અને રાત્રે સૂઈએ છીએ, એ જ આંખો એમની પાસે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. પ્રેમથી જ માત્ર ને માત્ર યુ કેન વિન ધીસ વર્લ્ડ. દેર ઇઝ ઓનલી વન કોમન ટૂલ ટુ વિન ધીસ યુનિવર્સ, દેટ ઇઝ લવ. પ્રેમથી જ યુ કેન હેવ જગતની જીત. ફોર જગતની જીત યુ નીડ ટુ હેવ ઓનલી વન ટૂલ, ઓનલી વન ફિલિંગ, ઓનલી વન ઇમોશન, દેટ ઇઝ લવ. સો વન શ્વાસ, વન અર્થ, વન એર એન્ડ વન લવ that you can win the heart of everyone. In every land is common life that all can recognize and understand. Prithvi par avelu jivan ek j che je apne samji shakiye che, jene samjhan apanne che. Let us remember, chalo apne yaad kariye, whenever we are told to hate our brothers, jare jare apanne kehvama aave che ek bijane nafrat karvani, tyare apne potani jatne j nafrat kariye che, પોતાની જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ, ડિસ્પોઝિસ, પોતાની જાતને જ નફરત કરી છે, બેટરે અને પોતાની જાત વિશે જ આપણે
અનાપ શનાપ વાતો કહીએ છીએ, કન્ડેમ્ડ, વખોડી કાઢીએ છીએ, પોતાની જાતને જ વખોડીએ છીએ જ્યારે આપણને એકબીજાને નફરત કરવાનું કહેવામાં આવે છે. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. એક પૃથ્વી છે જેને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. ક્યારે? જ્યારે આપણે એકબીજા સામે હાથ ઉગમીએ છીએ, આપણે એકબીજા સામે હથિયારો પાડીએ છીએ, ત્યારે આપણે પૃથ્વીને જ નુકસાન પહોંચાડીએ છીએ, જે એક છે, જે આપણે બધાને એક તાતણામાં બાંધે છે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન. નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે શું? નફરત. નફરતની આગ અને નફરતની ભાવના નિર્દોષતાને નુકસાન પહોંચાડે છે, જે બધી ફેલાયેલી છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન. યાદ રાખીએ, આપણા માટે કોઈ વ્યક્તિએ જાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. કોઈ કન્ટ્રી આપણા માટે અજાણી નથી. બિકોઝ વી ઓલ આર બાઉન્ડ વિથ વન અર્થ, બિકોઝ વી ઓલ આર બાઉન્ડ વિથ વન બ્રીથ, બિકોઝ વી ઓલ આર બાઉન્ડ વિથ વન લવ. એક જ પૃથ્વીથી આપણે બંધાયેલા છીએ, એક જ શ્વાસથી આપણે બંધાયેલા છીએ, અને એક જ પ્રેમથી આપણે બંધાયેલા છીએ. દેટ ઇઝ વાય જેમ્સ કિર્કપ ઇઝ ગિવિંગ અસ ટેક હોમ મેસેજ દેટ નો મેન આર ફોરેન. આપણા માટે કોઈએ જાણ્યું નથી, આપણે બધા જ એક છીએ. સો આશા રાખું છું દેટ ધીસ એક્સપ્લેનેશન ઓફ પોએમ વુડ બી વેરી યુઝફુલ. થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ થેન્ક્સ અ લોટ ફોર લિસનિંગ એન્ડ ગિવિંગ યોર ટાઈમ. જય હિન્દ.